नमस्ते बाळ दोस्तों, तो हवे आपणे थोड़ाक फकराओनुं वाँचन करवुं छे। जो कि तमे वाँचननी प्रेक्टिस घरे करता ज हशो, करो छो ने? केटला बाळको वाँचे छे जरा मने हाथ ऊंचो करीने बतावशो? खूब सरस। तो आज रीते वाँचन करता रहेशो अने लेखननी जुदी जुदी प्रवृत्तिओ जे अहींथी तमने करावामां आवे छे एनो पण महावरो तमे करता रहेजो। चालो हवे मैं कह्युं ए मुजब आपणे થોડાક ફકરાઓનું વાંચન કરીએ। જોઈને લખો। તો આપણે શું કરવાનું છે, તો આ ફકરાને પહેલાં વાંચી લઈશું અને પછી એનું અહીં સ્વચ્છ અને સુંદર અક્ષરે લેખન કરીશું, એટલે કે અનુલેખન કરીશું। ઘરમાં વરસાદ આવે નહીં, ઘર આપણને વરસાદથી બચાવે છે। તો બાળમિત્રો, આ ફકરામાં શાના વિશે વાત કરવામાં આવી છે? ખૂબ સરસ, અહીં તો વરસાદની અને ચોમાસાની વાત છે। આ ફકરાનું તમારે અહીં સ્વચ્છ અને સુંદર અક્ષરે લેખન કરવાનું છે। એ મુજબ આપણે બીજો ફકરો વાંચીએ હવે। શિયાળામાં ઠંડી હોય છે, ઘરના બારી અને બારણા બંધ રાખીએ। ઘરમાં ઠંડી લાગે નહીં, ઘર આપણને ઠંડીથી બચાવે છે। તો બાળમિત્રો, હવે તો લગભગ બધાને ખબર પડી ગઈ છે આ ફકરામાં શાના વિશે વાત કરી છે। તો આ ફકરામાં શિયાળા વિશે વાત કરી છે। શિયાળામાં શું લાગે? ખૂબ ઠંડી લાગે, અને આપણે સ્વેટર ને બધું પણ પહેરીએ છીએ ઠંડીથી બચવા માટે। ખૂબ સરસ, હવે આપણે આગળના ફકરાનું વાંચન કરીએ। રાત્રે બહાર અંધારું હોય છે, ઘરની અંદર લાઈટ હોય છે। ઘરમાં અંધારું લાગે નહીં, ઘર આપણને બીકથી બચાવે છે। તો હવે બોલો બાળમિત્રો, શિયાળા વિશે જાણ્યું। આ રીતે વાંચન કર્યા બાદ તમે અહીં નીચે સુંદર અક્ષરે લખજો। તો આ છે તમારું પહેલું ગૃહ કાર્ય, તો સુંદર અક્ષરે એને લખી દેશો। તો બાળમિત્રો, આપણે ફકરાઓનું વાંચન કર્યું અને એમાં શું કહેવા માગે છે એની આપણને ખબર પડી ને? હવે માનો કે હું તમને એમાંથી પ્રશ્નો પૂછું, તો મને વિશ્વાસ છે કે તમે ચોક્કસ એના સાચા જવાબ આપી શકશો। તો વાંચન એ આપણને ઘણી બધી માહિતી આપે છે। તો હવે તમારે શું કરવાનું છે? પહેલાં તો આ ફકરાઓનું સુંદર અક્ષરે તમે લેખન કરશો, અને બીજા નંબરે આવા બીજા જે ફકરાઓ હોય, જે કદાચ તમારા મોટા ભાઈ બહેનના પુસ્તકમાં હોય અથવા તો છાપાની અંદર હોય, કોઈ વાર્તાના પુસ્તકમાં હોય, તો તમારે એનું વાંચન કરવાનું છે। હવે આપણે આગળની એક પ્રવૃત્તિ કરવી છે, એમાં આપણે શું કરીશું? તો પહેલાં આપણે એક ફકરાનું વાંચન કરીશું અને પછી એ જ ફકરાને લગતી જુદી જુદી લેખનની પ્રવૃત્તિ કરીશું। તો થઈ જઈશું તૈયાર, બધાની નજર સ્ક્રીન ઉપર। તો બાળમિત્રો, અહીં આપણને ફરીથી સ્ક્રીન ઉપર એક ફકરો દેખાય છે। હવે આપણે શું કરીશું? તો સૌપ્રથમ એનું શાંતિથી વાંચન કરીશું અને એ ફકરામાં શું કહેવા માગે છે એ સમજવાનો પ્રયત્ન કરીશું। ઊંટ પાણી પીધા વિના લગભગ 7 મહિના સુધી જીવી શકે છે। કેટલાક અઠવાડિયા પાણી વગર રહ્યા પછી ઊંટ 10 જ મિનિટમાં લગભગ 135, અહીં અંકમાં 135 લખેલું છે અને કૌંસમાં એને શબ્દોમાં લખીને પણ સમજ આપી છે, કૌંસમાં પણ લખ્યું છે 135। ફરીથી આપણે વાક્ય વાંચીએ। કેટલાક અઠવાડિયા પાણી વગર રહ્યા પછી ઊંટ 10 જ મિનિટમાં લગભગ 135 લિટર જેટલું પાણી પી શકે છે। તે પછી તે ફરીથી લાંબા રણ પ્રવાસ માટે તૈયાર થઈ જાય છે। તો બાળમિત્રો, આ ફકરામાં કોના વિશે વાત કરવામાં આવી છે? ઊંટ વિશે। ઊંટ નામના પ્રાણીને તો આપણે ચિત્રોમાં પણ જોયું છે, એના વિશે ગીતો પણ આપણે ગાયા છીએ અને ઘણી વાર્તાઓમાં પણ આપણે એને જોડીને વાર્તાઓ સાંભળી છે। તો ચાલો એના ઉપરથી હવે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો તૈયાર ને બાળમિત્રો? આપણે જે ફકરાનું વાંચન કર્યું એના નીચે અહીં જુઓ પ્રશ્નોના જવાબ આપેલા છે, એની સૂચના આપણે વાંચી લઈએ કે આપણે અહીં કરવાનું છે શું, તો એ પણ આપણે ખ્યાલ લઈ લઈએ। સૂચના છે,
साचा जवाब पर खरानी निशानी करो। तो जुओ अहीं त्रण प्रश्नों आपेला छे, एमां दरेक प्रश्नना नीचे चार चार विकल्प आपेला छे। आ चारमांथी कोई एक तो साचो जवाब छे ज, आपणे एने शोधीने एनी આગળ આવી ખરાની નિશાની કરવાની છે। બીજા પ્રશ્નમાં પણ એ મુજબ છે અને ત્રીજા પ્રશ્નમાં પણ એ મુજબ છે। તો ચાલો આપણે સૌપ્રથમ પહેલા પ્રશ્નનું વાંચન કરીએ। ઊંટ લગભગ કેટલા સમય સુધી પાણી વગર રહી શકે છે? તો અહીં મેં વાંચન કંઈક અલગ રીતે કર્યું, જોયું ને બાળમિત્રો તમે? તો કઈ રીતે કર્યું? જાણે કે હું પ્રશ્ન પૂછી રહી છું તો એવું મને કઈ રીતે ખબર પડી? તો અહીં જુઓ, આ ચિહ્ન જે પાછળ દેખાય છે એ પ્રશ્નનું ચિહ્ન છે। જે વાક્યની પાછળ આવું ચિહ્ન દર્શાવેલ હોય એ વાક્યનું વાંચન આપણે પ્રશ્ન પૂછતા હોઈએ એવા ભાવથી કરવાનું છે। તો ફરીથી આપણે એક વખત એનું વાંચન કરી લઈશું। ઊંટ લગભગ કેટલા સમય સુધી પાણી વગર રહી શકે છે? તો વિકલ્પો જોઈ લઈએ। 10 મિનિટ, 7 અઠવાડિયા, 7 દિવસ કે 7 મહિના? ચાલો વિચારો। તો આપણે અહીં ફકરામાં એનું વાંચન કર્યું જ છે, તો હવે તમારે જવાબ આપવાનો છે। તો જુઓ બાળમિત્રો, ઘણા બાળકોએ તો જવાબ આપી દીધો છે, પણ જે બાળકોને જવાબ નથી મળ્યો એમણે શું કરવાનું છે? તો જુઓ અહીં ફકરામાં, ફકરાનું આપણે ફરીથી વાંચન કરીશું કે જેથી આપણને એનો જવાબ ક્યાં છે એનો ખ્યાલ આવી જાય। ઊંટ પાણી પીધા વિના લગભગ 7 મહિના જીવી શકે છે। તો અહીં એ જ પ્રશ્ન છે, કેટલા સમય સુધી પાણી વગર રહી શકે છે એમ પૂછ્યું છે। તો એનો જવાબ આ રહ્યો। અહીં જુઓ, 10 મિનિટ, 7 અઠવાડિયા, 7 દિવસ, 7 મહિના? તો સાચો જવાબ છે 7 મહિના। હવે આપણે બીજા પ્રશ્ન તરફ જઈશું, પહેલા આપણે એનું વાંચન કરી લઈએ। સામાન્ય રીતે ઊંટ કેવો પ્રવાસ કરતું હોય છે? તો ચાલો આપણે એના વિકલ્પો વાંચી લઈએ જેથી આપણને જવાબ ઓળખતા ખ્યાલ આવે। લાંબો અને રણનો, ટૂંકો અને રણનો, ટૂંકો અને જંગલનો, લાંબો અને જંગલનો। તો બોલો બાળમિત્રો, શું આવશે આનો જવાબ? ઊંટ તો હંમેશા રણમાં ચાલી શકતું એકમાત્ર પ્રાણી છે, કારણ કે બીજા પ્રાણીઓ રણમાં ચાલી શકતા નથી। રણમાં ખૂબ જ રેત હોય છે અને ઊંટના પગની રચના જ એવી હોય છે કે તે રણમાં સરળતાથી ચાલી શકે છે। તે પછી તે ફરીથી લાંબા રણ પ્રવાસ માટે તૈયાર થઈ જાય છે। લાંબો અને રણનો એ એનો સાચો જવાબ છે, બાકીના જવાબ આ પ્રશ્ન માટે સાચા નથી। ત્રીજો પ્રશ્ન જોઈએ। ઊંટને સૌથી વધુ પાણી પીવાવાળું કહેવામાં આવે છે, કારણ કે ઊંટને કેમ વધુ પાણી પીવાવાળું કહેવામાં આવે છે? તો અહીં બીજું જે વાક્ય છે એનું વાંચન તમે ફરીથી કરો। કેટલાક અઠવાડિયા પાણી વગર રહ્યા પછી ઊંટ 10 જ મિનિટમાં લગભગ 135 લિટર જેટલું પાણી પી શકે છે। એનો અર્થ એ થયો કે ઊંટ વધુ પાણી એક સાથે પી શકે છે અને બીજા પ્રાણીઓની સરખામણીમાં ઊંટ વધુ પાણી પીવે છે। તો આના જે ચાર વિકલ્પો છે એ આપણે વાંચીએ। તે મોટું પ્રાણી છે, તે એક સાથે વધારે પાણી પી શકે છે, તે લાંબા પ્રવાસ પર જાય છે, તે મોટી ટાંકીમાંથી પાણી પીવે છે। તો બોલો બાળમિત્રો, કયો વિકલ્પ આવશે? અહીં જે આપણે વાંચન કર્યું એ મુજબ આ જવાબ સાચો છે, તે એક સાથે વધારે પાણી પી શકે છે। તો અહીં આપણે ત્રણેય પ્રશ્નના સાચા વિકલ્પ પર ખરાની નિશાની કરી દીધી છે। તો બાળમિત્રો, ફરીથી ઊંટ વિશે લખેલા એક ફકરા વિશે આપણે વાંચન કર્યું અને એને લગતા પ્રશ્નોના આપણે જવાબ આપ્યા, એટલે આપણે ઊંટ વિશે જાણ્યું તો ખરું જ ને? હવે આપણે આગળની એક પ્રવૃત્તિ કરીએ, એમાં આપણે એક ચિત્ર જોવાના છીએ। એ ચિત્ર જોઈને તમારે બીજું એક ચિત્ર દોરવાનું છે, તો ચાલો પહેલા આપણે જોઈ લઈએ। બાળમિત્રો, અહીં આપણને એક ચિત્ર દેખાઈ રહ્યું છે, બોલો તો આ ક્યાંનું ચિત્ર છે? કે આ ચિત્ર તો શાળાનું છે, અને જુઓ અહીં લખ્યું પણ છે પ્રાથમિક શાળા, એટલે કે આપણે જ્યાં ભણીએ છીએ એ શાળાનું ચિત્ર છે આ તો। પરંતુ બધાની શાળા આવી તો નહીં જ હોય, તમારે પહેલા આ ચિત્રનું બરાબર અવલોકન કરવાનું છે। એમાં અહીં જુઓ, વર્ગખંડો બતાવેલા છે, મોટો ગેટ બતાવ્યો છે, આજુબાજુ વૃક્ષો આપણે બતાવી શકીએ। તો તમારી શાળા જે મુજબ હોય એ મુજબ તમારે અહીં નીચે
તમારી શાળાનું ચિત્ર દોરવાનો છે। જુઓ અહીં સૂચના આપેલી જ છે, તમારી શાળાનું ચિત્ર દોરો। તો તમારી શાળામાં પાણીની ટાંકી હોય, વૃક્ષો હોય, વર્ગખંડોની જે રીતે ગોઠવણ હોય, ઓફિસ હોય, તો એ મુજબ તમારે અહીં શાળાનું તમને આવડે એવું ચિત્ર દોરવાનું છે। અને હા, રંગ પણ પૂરજો। તો આ છે તમારું ગૃહકાર્ય। તો બાળ મિત્રો, આપણે શાળાનું ચિત્ર જોયું અને હવે તમે તમારી શાળાનું ચિત્ર દોરવાના છો। આ તો ખૂબ જ મજા આવે એવી પ્રવૃત્તિ છે, બધા કરશો ને? હવે થોડાક પ્રશ્નો છે જેનો જવાબ તમારે આ રીતે આપવાનો છે। તો બધાનું ધ્યાન અહીં સ્ક્રીન ઉપર। તો બાળ મિત્રો, અહીં આપણને ચાર પ્રશ્ન દેખાય છે। તો આ પ્રશ્નોના જવાબ તમારે તમારી જે શાળા છે એની કઈ દિશામાં કઈ વસ્તુ છે, દરવાજો કઈ દિશામાં છે, પાણીની ટાંકી કઈ દિશામાં છે, એ રીતે આપવાના છે। તમે જ્યારે મેં ચિત્ર દોરવાનું કહ્યું છે એ ચિત્ર દોરો, અને શાળાની મુલાકાત તો તમે લીધી જ હશે, તો એ પ્રમાણે તમારે અહીં પ્રશ્નોના જવાબ અહીં લખવાના છે। બાળ મિત્રો, હું અહીં ઉદાહરણ સ્વરૂપે એક પ્રશ્નનો જવાબ અહીં લખું છું, પણ હા, એ જવાબ તમારે એ જ રીતે નથી લખવાનો, કારણ કે તમારો જવાબ અલગ હશે। અહીં જુઓ, પ્રથમ પ્રશ્ન છે, તમારી શાળાનો દરવાજો કઈ દિશામાં છે? તો મારી શાળાનો દરવાજો છે પશ્ચિમ દિશામાં। તો તમારી શાળાનો દરવાજો જે દિશામાં હોય એ તમે અહીં લખજો। હું અહીં મારી શાળા પ્રમાણે જવાબ લખું છું। તમને ખ્યાલ આવી ગયો હશે કે બાકીના જવાબ તમારે તમારી શાળા મુજબ લખવાના છે। તો આ રીતે આ ચાર પ્રશ્નોનું લેખન તમે ચોક્કસથી કરજો। તો બાળ મિત્રો, શાળાનું ચિત્ર દોરવાનું છે અને શાળા વિશે જે પ્રશ્નો છે કે કઈ વસ્તુ કઈ દિશામાં છે એના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે। તો હવે ફરીથી આપણે એક ફકરાનું વાંચન કરવાના છીએ। તો સુંદર રીતે વાંચન કર્યા બાદ એની અંદર આપણને શું કહેવા માંગે છે, શું માહિતી મળે છે, એના આધારે ફરીથી આપણે થોડીક લેખનની અન્ય પ્રવૃત્તિઓ કરીશું, જેમાં કંઈ ખાલી જગ્યાઓ પૂરીશું, કંઈ પ્રશ્નના જવાબ આપીશું। તો આ રીતે આપણે સૌ પ્રથમ કરીશું ફકરાનું વાંચન। અહીં આપણને એક ફકરો દેખાઈ રહ્યો છે, તો ચાલો સૂચના મુજબ આપણે પહેલાં તો એનું શું કરીશું, વાંચન કરીશું। પિંકી નામની એક છોકરી હતી, તેને જુદી જુદી વસ્તુઓનો સંગ્રહ કરવો ગમતો, ઉપયોગી કે બિનઉપયોગી, સારી કે ખોટી, રંગીન કે રંગવિહીન વસ્તુઓ તે ભેગી કરતી, માચિસની છાપ, પથ્થર, લખોટીઓ, બંગડીના ટુકડા, શીશીઓના ઢાંકણા વગેરેનો તે સંગ્રહ કરતી। પિંકી ખૂબ આનંદમાં રહેતી, લોકોની અણઆવડતને તે આવડતમાં ફેરવી દેતી। પિંકી નકામી વસ્તુને ઉપયોગી બનાવતી હતી। તો અહીં પિંકી નામની છોકરી વિશે વાત કરવામાં આવી છે, અને એને શું કરવાની ટેવ હતી, હા, એને જુદી જુદી વસ્તુઓ ભેગી કરવાની, એટલે કે એ વસ્તુઓનો સંગ્રહ કરવાની ટેવ હતી। આ ફકરા ઉપરથી આપણે હવે આગળ થોડીક લેખનની પ્રવૃત્તિ કરીએ। જુઓ બાળમિત્રો, આપણે આ ફકરાનું વાંચન તો કરી દીધું છે, હવે અહીં નીચે આપણને શું કરવાનું છે, તો આપણે સૂચના વાંચીશું તો ખ્યાલ આવી જશે। ઉદાહરણ મુજબ શબ્દો લખો। તો અહીં જુઓ, ઉદાહરણ લીલા કલરથી આપ્યું છે, અહીં વાદળી કલર છે, અને નીચે આપણે અહીં જે છે એ મુજબ આપણે નીચે લખવાનું છે। તો પહેલું આપણે વાંચીએ, ઉપયોગી બિનઉપયોગી, અહીં છે આવડત અણઆવડત। અહીં શું છે, જેમ તમે આગળના એકમમાં વિરુદ્ધાર્થી શબ્દોનો પરિચય મેળવ્યો ને, બસ, તો આ એ વિરુદ્ધાર્થી શબ્દો જ છે। તો ચાલો આપણે આ શબ્દોનું લેખન કરીએ। બીજા નંબરનો જે શબ્દ છે એ છે અનુભવી। જેવી રીતે ઉપયોગીનું વિરુદ્ધાર્થી કરવા માટે બિન ઉપયોગી એટલે કે આગળ બિન શબ્દ લગાવ્યો, એ મુજબ આપણે અનુભવીની આગળ પણ બિન લગાવીશું। તો અહીં આપણે લખીશું બિન અનુભવી। હવે આપણે આગળનો શબ્દ જોઈએ, તો એ છે જરૂરી। તો જરૂરીની આગળ પણ બિન લગાવીએ તો બની જાય છે વિરુદ્ધાર્થી શબ્દ બિન જરૂરી, તો આ તો સાચો વિરુદ્ધાર્થી શબ્દ બન્યો।
તો એનું પણ આપણે લેખન કરી દઈએ. બિનજરૂરી. હવે આપણે ત્રીજો શબ્દ જોઈએ તો એ છે ઝેરી. તો આપણે અહીં જોઈએ બિન ઉપયોગી એટલે કે ઉપયોગી બિન ઉપયોગી, અનુભવી બિન અનુભવી, જરૂરી બિન જરૂરી. તો ઝેરી તો અહીં શું લખીશું? બિનઝેરી. ખૂબ સરસ. તો આપણે આ તરફના વિરુદ્ધાર્થી શબ્દોનું લેખન કરી દીધું. હવે આ તરફ જોઈએ તો અહીં આગળ જે શબ્દ લગાડ્યો છે એ આના કરતા અલગ છે. ઉપયોગી તો બિન ઉપયોગી, જ્યારે અહીં આવડત તો સામે વિરુદ્ધાર્થી શબ્દમાં શું જોડ્યું છે? અણ, અણ આવડત. તો એ મુજબ આપણે બાકીના ત્રણ શબ્દમાં અણ શબ્દ લગાડીશું તો એનો વિરુદ્ધાર્થી શબ્દ બની જશે. પહેલો છે માનીતી, તો આપણે લખીશું અણમાનીતી. હવે બીજો શબ્દ છે સમજ, તો શું શબ્દ બનશે? હા, શબ્દ બનશે અણસમજ. હવે આપણે છેલ્લો શબ્દ જોઈશું, એ છે ગમો, તો અણગમો. તો બાળ મિત્રો, અહીં જે શબ્દોનું આપણે વિરુદ્ધાર્થી શબ્દોનું લેખન કર્યું એ તમારે પાઠ્યપુસ્તકમાં પણ કરવાનું, એટલે કે સ્વધ્યયન પોથીમાં પણ કરવાનું છે, અને તમારી સાથે સાથે જે નોટબુક હોય એમાં પણ તમે આનું લેખન કરજો. આ વિરુદ્ધાર્થી શબ્દો અહીં ઉપર પણ આપણને આપેલા જ છે. જુઓ, ઉપયોગી બિન ઉપયોગી, સારી ખોટી, રંગીન રંગવિહીન, બરાબર ને? તો એ મુજબ જ આપણે અહીં બીજા નવા શબ્દો શીખ્યા. હવે આપણે અન્ય શબ્દો જોઈએ. બાળમિત્રો, ફરીથી આપણે અહીં વિરુદ્ધાર્થી શબ્દ લખો એ જ કરવાનું છે. તો ચાલો પહેલા આપણે શું કરીશું? તો પહેલા આપણે ઉદાહરણ જોઈ લઈશું. હંમેશા ઉદાહરણમાં જે રીતે લેખન કરેલું હોય એ જ મુજબ આપણે નીચે જે તે શબ્દને અનુરૂપ લેખન કરવાનું હોય. તો જુઓ, અહીં છે સાચું ખોટું, એટલે કે વિરોધી શબ્દ. વિરોધી શબ્દ એટલે જ વિરુદ્ધાર્થી શબ્દ. આપણે વિચારી વિચારીને લખવાનું છે. મારું, મારુંનું વિરોધી થશે તારું. તો આપણે અહીં લખી દઈશું તારું. હવે આગળનો વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ, રંગીન. આપણે પિંકી વિશેના જે ફકરાનું વાંચન કર્યું એમાં જ આપણે એક શબ્દ જોયેલો, રંગીન કે રંગવિહીન. તો રંગીનનો વિરોધી શબ્દ થશે રંગવિહીન. તો છેલ્લો શબ્દ છે નકામું. નકામું એટલે કે જેનું કંઈ કામ હોતું નથી, તો વિરોધી શબ્દ બનશે કામનું. કામનું પણ લખી શકાય અને આપણે એને ઉપયોગી એ રીતે પણ લખી શકીએ. તો એનો બીજો અર્થ પણ, બીજો વિરુદ્ધાર્થી શબ્દ પણ આપણે અહીં લખી શકીએ છીએ, ઉપયોગી. આપણે પિંકી વિશે જે ફકરાનું વાંચન કર્યું એમાં પણ આ જ રીતે વિરુદ્ધાર્થી શબ્દોની આપણને સમજ મળે છે. તો આ રીતે અન્ય પણ નવા નવા વિરોધી શબ્દો તમે શોધજો, એ શબ્દોનું લેખન તમે નોટબુકમાં સારા અને સુવાચ્ય અક્ષરે કરજો. તો બાળમિત્રો, કેવી મજા આવી? હવે આ જ ફકરા ઉપરથી આપણે થોડીક ખાલી જગ્યાઓ જોવાની છે. ફકરો આપણે વાંચ્યો છે તો ખાલી જગ્યામાં શું આવશે એ તમને આવડે જ છે, એટલે ધ્યાનથી ખાલી જગ્યાને વાંચીશું, વિચારીશું અને પછી એના જવાબનું આપણે લેખન કરીશું. તો બાળમિત્રો, અહીં આપણને ખાલી જગ્યાઓ આપેલી છે, તો આપણે સૌ પ્રથમ ખાલી જગ્યાઓનું વાંચન કરીશું. અને જુઓ, દરેક ખાલી જગ્યાની પાછળ કૌંસમાં વિકલ્પો આપેલા જ છે, તો કયો સાચો વિકલ્પ છે એ વિચારીશું અને સાચો વિકલ્પ આપણે અહીં લખીશું. પિંકી નામની એક છોકરી, ખાલી જગ્યા. તો અહીં બે વિકલ્પ આપેલા છે, હતી હતો. તો બોલો અહીં શું આવશે? પિંકી નામની એક છોકરી હતો આવશે? ના. તો જવાબ આવશે હતી. આ સાચો જવાબ છે. તો આપણે અહીં જવાબનું લેખન કરી દઈશું. તો વાક્ય આપણું બની ગયું. હવે બીજી ખાલી જગ્યા જોઈએ.
पिंकी खूब खाली जग्या रहती। तो आपने फकरानु वांचन कर्युं छे। आनंद मा के दुख मा? बोलो, पिंकी आनंद मा रहती के दुख मा रहती? खूब सरस, आ ओम भाई बोल्या, पिंकी खूब आनंद मा रहती। हवे आपणे त्रीजी खाली जग्या जोईशुं। पिंकी नकामी वस्तुओने खाली जग्या बनावती हती, तो उपयोगी बनावती के बिन उपयोगी बनावती? बोलो तो। पिंकी बिन उपयोगी वस्तुओने पण उपयोगी बनावती हती, तो आपणे अहीं लखीशुं उपयोगी। आ रीते फकरामांथी आपणे जे समझ मेळवी ए समझनो उपयोग करीने अने કૌંસમાં આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યાઓના સાચા જવાબો લખી દીધા છે। બીજું એક લેખન કરવાનું છે, તો ઉદાહરણ જોઈશું આપણે। જુઓ, અહીં સૂચન આપેલું છે, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો। તો ઉદાહરણ શું આપ્યું છે? દાદા, તો દાદી। તો એ મુજબ અહીં જે જે શબ્દો આપ્યા છે એના સામે આપણે એ મુજબનો શબ્દ લખવાનો છે। બધાએ ત્યાં બેસીને મને જવાબ લખાવવાનો છે। તો અહીં શબ્દ છે મામા, તો શું આવશે જવાબ? મામા છે તો અહીં દાદા છે તો દાદી, મામા તો મામી। પહેલા બેનું આપણે વાંચન કરી લઈએ, દાદા દાદી, મામા મામી। તો ચાલો, કાકા તો કાકી। તમે કાકાના ઘરે રહેવા જાઓ છો ને, તો આપણો અહીં શબ્દ લખાઈ ગયો। હવે શબ્દ છે માસા, તો શું આવશે? અહીં આવશે જવાબ માસી। હવે આગળનો શબ્દ છે છોકરો, તો બોલો તો કયો શબ્દ આવશે? દાદા દાદી, મામા મામી, કાકા કાકી, માસા માસી। તો છોકરો, તો અહીં આવશે છોકરી। હવે આપણે નીચે જોઈએ, તો જુઓ, રાજા તો રાણી, એ મુજબ પપ્પા, તો સામે શું આવશે? રાજાની જે પત્ની હોય એને રાણી કહે છે, તો પપ્પાની પત્ની હોય એને શું કહીએ છીએ આપણે? મમ્મી। જરા જોરથી બોલો, તો મમ્મી જ્યાં કામ કરતી હોય ત્યાં સાંભળે। ફુવા, તો ફુવાની પત્ની હોય એમને શું કહીએ છીએ આપણે? ફોઈ। એ મુજબ હવે તો મોર, મોર તો પક્ષી છે, તો અહીં શું લખીશું? મોરની પત્નીને શું કહેવાય? હા, જે બાળકોએ મોર જોયો છે એ બાળકો બોલી ઉઠ્યા કે એને આપણે કહીશું ઢેલ। અને અહીં છેલ્લું છે કૂતરો, તો અહીં આવશે આપણે આગળથી જે લેખન કર્યું છે એ મુજબ એનો જવાબ કૂતરી। તો આ મુજબ આપણે ફરીથી સરસ મજાનું ફકરાને અનુરૂપ લેખન કાર્ય અહીં પૂર્ણ કર્યું। તમારે પણ સ્વધ્યયન પોથીમાં આ લેખન કાર્ય સ્વચ્છ સુવાચ્ય અક્ષરે કરવાનું છે અને નોટબુકમાં પણ એ જ લેખન કાર્ય કરવાનું છે, જેથી આ બાબતનો મહાવરો આપણો કેવો થઈ જાય? એકદમ પાક્કો મહાવરો। તો બાળમિત્રો, ફકરાઓનું વાંચન કરીને માહિતી લઈને અને એને અનુરૂપ જુદી જુદી લેખન સામગ્રીનું લેખન કરીને કેવી મજા આવી? હવે જે ગૃહકાર્ય મળ્યું છે એને પણ તમારે કરવાનું છે। તો હવે આપણે આગળ વધીએ, તો અહીં એક સરસ મજાની પ્રવૃત્તિ છે। માત્ર શબ્દોના કાર્ડને ગોઠવીને આપણે શબ્દો બનાવવાના છે, જે તમે કદાચ આગળ કરી જ ચૂક્યા છો। તો જોઈએ સરસ મજાની એક પ્રવૃત્તિ। બાળમિત્રો, અહીં આપણને ત્રણ કાર્ડ દેખાય છે, તો આ કાર્ડનું આપણે વાંચન કરીશું અને એને એવી રીતે ગોઠવીશું કે તેના પરથી એક અર્થપૂર્ણ વાક્ય બની જાય। તો સૌપ્રથમ પહેલા એમાં લખેલા શબ્દોનું વાંચન કરીએ। કરો બાગનું જતન, તો કઈ રીતે અહીં ગોઠવીશું આપણે? સૌપ્રથમ કયું કાર્ડ લઈશું? તો આપણે પહેલા લઈશું બાગનું જતન કરો। તો જુઓ બાળમિત્રો, આપણું વાક્ય બનીને તૈયાર છે, બાગનું જતન કરો। હવે આપણે બીજું વાક્ય જોઈએ। જુઓ, ફરીથી અહીં તમને ત્રણ કાર્ડ દેખાય છે, તો પહેલા આપણે એમાં લખેલા શબ્દોનું વાંચન કરીએ। પીઓ, પાણી, ચોખ્ખું, તો ચાલો હવે આપણે એને ગોઠવવાનું છે। અને તમને એક બીજી એક હિંટ આપું, તો જુઓ, જે શબ્દની પાછળ આવું પૂર્ણ વિરામ હોય ને એ શબ્દ હંમેશા છેલ્લો જ આવે, કારણ કે પૂર્ણ વિરામ એ એની નિશાની છે કે અહીં વાક્ય પૂરું થઈ ગયું છે। તો આપણે આને તો છેલ્લું જ મૂકીશું।
તો વિચારો આ બંનેમાંથી કયું કાર્ડ લઈશું. પહેલા આપણે લઈશું ચોખ્ખું, પછી લઈશું પાણી, અને પછી ગોઠવીશું પીઓ. તો થઈ ગયું આપણું વાક્ય તૈયાર, ચોખ્ખું પાણી પીઓ. હવે આ શબ્દોનું આપણે વાંચન કરીશું. મદદ કરો બીજાને, તો વિચારો તો પહેલાં કયું લઈશું? કરો મૂકી દઈશું પહેલાં? ના, આપણે પૂર્ણ વિરામ જોઈ લીધું છે એટલે કરો તો આપણે નહીં લઈએ. મદદ નથી બનતું વાક્ય, તો આપણે લઈ લઈએ પહેલાં બીજાને, બીજાને પછી લઈશું મદદ. તો મદદ અને છેલ્લે મૂકી દઈશું કરો. તો અહીં આપણું વાક્ય બની ગયું છે, બીજાને મદદ કરો. ફરીથી બાળમિત્રો તમને નવા ત્રણ શબ્દ કાર્ડ દેખાય છે, તો ચાલો એને પણ આપણે ગોઠવવાના છે. પહેલાં કયું લઈશું? આ કાર્ડ લઈશું આપણે, લેશન. પછી લઈશું કરો તો છેલ્લે જ આવશે, તો લઈ લઈશું નિયમિત. અને છેલ્લે મૂકી દઈશું લેશન, નિયમિત કરો. આપણું ચોથું વાક્ય પણ બનીને તૈયાર છે. તો આ મુજબની અન્ય પ્રવૃત્તિ પણ તમે ઘરે કરજો. જાતે પણ તમે આવા વાક્યોના ટુકડા કરી શકો છો, શબ્દ કાર્ડ બનાવી શકો છો, અને એને ગોઠવવાની રમત રમીને પણ તમે આવી પ્રવૃત્તિ કરી શકો છો. તો આ સાથે આપણે આજનો કાર્યક્રમ પૂરો કરીએ છીએ. નવેસરથી નવું જ કંઈક શીખવાની તૈયારી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી શીખતા રહેજો અને વાંચતા રહેજો. નમસ્તે.